એસજીવીપી હોલિસ્ટિક હોસ્પિટલના આયુર્વેદ ટોક શોમાં હું ડોક્ટર સ્વાગત કરું છું મિત્રો આજનો વિષય છે રવિવારે હુંફાળા પાણીથી સ્નાન કરવું જોઈએ તરત પ્રશ્ન થતો હશે મનમાં તો સોમવારે પણ હુંફાળા પાણીથી સ્નાન કરવું જોઈએ અને મંગળવારે પણ હુંફાળા પાણીથી સ્નાન આ તો એમ કોને કે ભાઈ રોજ હુંફાળા પાણીથી સ્નાન કરવું જોઈએ હા ભાઈ હા રોજ હુંફાળા પાણીથી સ્નાન કરવું જોઈએ સ્નાન કરવું એનું મહત્વ આયુર્વેદમાં એટલું સરસ બતાવ્યું છે કે સ્નાન ઉર્જા અને બળને વધારે છે હવે ઉર્જા અને બળ એટલે શું તમે ગાડી ચાલુ કરો ને ગાડીનું બટન દબાવો કે સેલ આપો અને જે સ્પાર્ક થાય એને ઉર્જા કહેવાય અને બળ એટલે તમે ગાડીમાં જે પેટ્રોલ ડીઝલ પુરાવો છો ને એ જે બળ તણ છે જે બળીને એનર્જી આપે છે એને બળ કહેવાય તો શરીરની અંદર સ્પાર્ક પ્રોપર થવો એટલે ઉર્જા બરાબર રહેવી અને શરીરમાં શક્તિનો સંચાર એ યોગ્ય રીતે થાય એવું બળ તમારી અંદર રહે એ સ્નાનથી એસ્ટાબ્લિશ થતું હોય છે એટલે નાવું કેમ જરૂરી છે એનું આયુર્વેદિક કારણ આજે આપણને ખબર પડી પહેલાં તો આપણે એટલે નાતા હતા કારણ કે આપણા મમ્મી પપ્પાએ રોજ નાતા હતા ઘણા મિત્રો લોકોને બધાને અનુભવ હશે કે હોસ્ટેલમાં રહેતા હોય તો નહીં નાહવામાં અનેક પ્રકારના સુખની અનુભૂતિ થતી હોય ઘણા તો કોમ્પિટિશન કરે કે હું ચાર દિવસથી નથી નાહ્યો અરે હોતું હશે હું તો પાંચ દિવસથી નથી નાહ્યો પણ એનાથી ઉર્જા અને બળમાં ઘટાડો થાય છે અને એની ઇફેક્ટ વિચારો ઉપર પણ પડતી હોય છે અને ઠંડા પાણીથી નાવું કે હુંફાળા પાણીથી ના મિત્રો જ્યારે તમારી ત્વચા કરતાં પાણીની ઠંડક વધી જાય એટલે પાણી ઠંડુ હોય અને આખા શરીરમાં જે ચમકારો થાય છે એ સ્પાઝમ આખા શરીરના વાયુની ગતિને ડિસ્ટર્બ કરે છે એનાથી મસલ્સમાં સ્ટીફનેસ આવવાની શક્યતાઓ વધે છે સ્કીન ડ્રાય થવાની શક્યતાઓ વધે છે સાંધાના દુખાવા થવાની શક્યતાઓ પણ વધે છે અને જ્યારે તમે હુંફાળા પાણીથી સ્નાન કરો છો ત્યારે તમારા મસલ્સ રિલેક્સ થાય છે વાયુની ગતિ નોર્મલ થાય છે અને ખરેખર જે ઉર્જા અને બળમાં વધારો થવો જોઈએ ને એનો તમને અહેસાસ થાય છે એટલે આપણા આયુર્વેદ પ્રમાણે હુંફાળા પાણીથી સ્નાન કરવું તમામ ઋતુમાં ઉનાળામાં તો ટાંકીમાંથી પાણી હુંફાળું થઈને ગરમ આવતું હોય છે અને પાછું આપણે એટલું બધું ઠંડક થોડુંક લાવીને ગરમમાંથી હુંફાળું કરવું પડતું હોય છે પણ બહારની ઠંડકની સામે શરીરની ઉષ્મા ઉષ્મા એ જીવન છે તમે ઘણા બધા પિક્ચરમાં જોયું હશે જ્યાં જાસૂસ ને આવા બધા લોકો હોય અને દિવાલની આર પર કોઈ માણસ છે કે નહીં એવું જોવું હોય ને તો એની એક મશીન આવતું હોય છે અને ત્યાંથી એમને લાલ રંગની ઈમેજ દેખાય મતલબ એ વ્યક્તિના શરીરની ઉષ્મા છે જે વ્યક્તિને જીવિત રાખે છે એટલે ગરમી એ જીવન છે અગ્નિ એ જીવન છે અને શરીરના અગ્નિની રક્ષા કરવા માટે હુંફાળા પાણીથી સ્નાન કરવું આવશ્યક છે ઘણા બધા એવા કેસીસ જોવા મળે છે કે જેમણે ઠંડા પાણીથી નાહવાનું શરૂ કર્યું હોય અને વર્ષ બે વર્ષ ત્રણ વર્ષ પછી એમના શરીરમાં સાંધાના દુખાવા અને મસલ્સ જકડાઈ જવાની કમ્પ્લેન આવતી હોય છે એમને આયુર્વેદિક ટ્રીટમેન્ટ તો અમે આપીએ જ છે એમાં અભ્યંગ થેરાપી આયુર્વેદિક મેડિકેટેડ ઓઇલથી એમને મસાજ આપીને અને સ્વેદન સ્ટીમ આપીને અને એમની ટેવમાં પરિવર્તન કરાવીને કે હવેથી તમે હુંફાળા પાણીથી નાવ એકાદ વર્ષની અંદર એમના બધા જ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય છે તો મિત્રો ઊફાડા પાણીથી સ્નાન કરવું એ રવિવાર હોય કે કોઈ પણ વાર હોય એ તમારા હિતમાં છે મિત્રો આજનો વિષય આપને કેવો લાગ્યો એ ખાસ કમેન્ટમાં અમને જણાવજો અને લાઈક તો તમે કરતા જ રહેજો મળીશું આવતા શનિવારે બીજા નવા વિષય સાથે એસજીવીપી હોલિસ્ટિક હોસ્પિટલ એલોપથી આયુર્વેદ एवं योग